સુરત શહેરમાંથી ઓડિશાવાસી શ્રમિકોને ટ્રેન મારફતે વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. જો કે મોટા પ્રમાણમાં ઓડિશાવાસી સુરતમાં વસતા હોવાથી થોડો વિલંબ થઈ રહ્યો છે, જેને લઈને શ્રમિકો વતન જવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આજે પાંડેસરા વિસ્તારના સિદ્ધાર્થનગરમાં શ્રમિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેથી પોલીસ દ્વારા આગેવાનો સાથે મળી સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. કોરોના અને લોકડાઉનને કારણે સુરત શહેરમાં વસતા શ્રમિકોની એવી તો દયનીય હાલત થઈ ગઈ છે કે તેમણે કોઈ પણ હિસાબે વતન પહોંચવું છે. આ માટે તેમની પાસે રૂપિયા નહીં હોય તો પણ વતનથી મંગાવી કે પછી ભાઈ બંધ દોસ્તારો પાસેથી ઉધારી પેટે લઈ વતન જઈ રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ રાજ્યોના સુરતમાં વસતા લોકોને ટ્રેન મારફતે વતન પહોંચાડવામાં આવે છે. સુરત શહેરમાંથી અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, ઓડિશા, બિહાર, ઝારખંડ માટે કુલ 18 ટ્રેનો દોડી ચૂકી છે, જેમાં 20,000થી વધુ શ્રમિકો રવાના થયા છે. ઓડિશાવાસીઓની સુરતમાં સંખ્યા વધુ હોવાથી થોડો વિલંબ થઈ રહ્યો છે, જેથી શ્રમિકો રસ્તા ઉપર ઉતરી આવી વતન મોકલવા માંગ કરી રહ્યા છે. આજે પાંડેસરા વિસ્તારના સિદ્ધાર્થનગરમાં શ્રમિકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસ દ્વારા આગેવાનો સાથે મળી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કેમેરામેન મુકેશ ગુરવ સાથે વિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.